મોરબી ખાતે આવેલ મચ્છુ એક બે ને ત્રણ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા માળિયા તરફ પાણી ભરવાની શક્યતાને ધ્યાને લઈ 36 કલાક માટે આ હાઇવે પ્રતિબંધિત કર્યો છે. સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ કચ્છના પોલીસ વડાએ સુરજબારીને બદલે વાયા રાધનપુર તરફ જવા અપીલ કરી. કચ્છમાં ભારે વરસાદની આગાહી લઈને ખાસ કરીને મોરબી માળિયા વિસ્તારના મચ્છુ એક બે અને ત્રણ ડેમના દરવાજા ખોલી નાખતા કચ્છ તરફના હાઇવે માળિયા પાસે પાણી ફરી વળે તેવી શક્યતાને ધ્યાનમાં લઈ સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ કચ્છના પોલીસ વડાએ 36 કલાક સુધી આ હાઇવે પર મુસાફરી ન કરવા માટે અપીલ કરી છે. જો સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જવું હોય તો સુરજબારીને બદલે વાયા રાધનપુર તરફ જવા 36 કલાક માટે અપીલ કરી છે. હું વિનોદ ચાવડા, સાંસદ કચ્છ મોરબી. આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેના કારણે માળિયા અને મેઇન જે આપણો હાઇવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે 36 કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખિયારીથી રાધનપુરવાળા મેઇન હાઇવેનો ઉપયોગ કરીએ એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ કરું છું.